नमस्ते विद्यार्थी मित्रों, अक्षर स्कूल ની ઓનલાઈન એજ્યુકેશન ચેનલ માં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય કલ્ચર વિશે અભ્યાસ કરીશું। તેમાં આપણે જોશું આજે પાઠ 8 કીડી હતી કે હાથી હશે। તેમાં આપણે જોઈએ પહેલા પાઠ્યપુસ્તકમાંથી ગીત। ચાલો ગાઈએ ગીતડું। ગીત છે કે ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી હરિયા ભર્યા પંખીઓના ગાંડની સાથે દોસ્તી। અને શું કહે છે કવિ કે ઝાડની સાથે મારે દોસ્તી છે એટલે મિત્રતા છે, પાનની સાથે છે અને હરિયા ભર્યા પંખીઓ એટલે પંખીઓ આકાશમાં જે ઉડ્યા કરે છે અને જે ગીતો ગાય છે કરરવ કરે છે એની સાથે પણ દોસ્તી। દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી ગળિયા ગળિયા શેરડીઓના કાંઠા સાથે દોસ્તી। એટલે શું કહે છે મારે દરિયા સાથે પણ દોસ્તી છે અને કાંઠા એટલે કે દરિયાના કિનારા સાથે પણ દોસ્તી છે અને ગળિયા ગળિયા એટલે મીઠા મીઠા સરસ શેરડીઓના જે કાંઠા હોય છે એની સાથે પણ દોસ્તી। કેરમ સાથે દોસ્તી મારે કેડી સાથે કોડી સાથે દોસ્તી રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી। એટલે શું કે છે રમવા ને કેરમ આવે ને આપણે એ એટલે એમ કે છે કેરમ છે એની સાથે એમ કે છે કે મારે દોસ્તી છે એની કોડી હોય છે એની સાથે પણ મારે દોસ્તી અને કાગળની આપણે જે હોળી આપણે બનાવીને રમીએ એની સાથે પણ દોસ્તી। મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી। એટલે શું કહે છે મારા મમ્મી સાથે પણ દોસ્તી છે પપ્પા સાથે પણ દોસ્તી છે અને મારા ગળિયા ગળિયા ગપ્પા એટલે કે હું જેની સાથે વાતચીત કરું છું ગપ્પા મારું છું એવા મારા મિત્રો સાથે પણ દોસ્તી। સુરેશ દલાલનું આ કાવ્ય છે। ત્યાર પછી આપણે જોઈએ વાર્તા એન ગેન દીવાધીન પેજ નંબર 122 ઉપર। તેમાં છે ને નંબર આપેલા છે, નંબર ઉપરથી આપણે જોવાનું છે। પેલા એક નંબરનું આપણે આપેલું છે અને પછી ચિત્ર આપેલું છે, ચિત્રમાં છે બોક્સમાં કરેલું છે, નીચે થોડુંક એરા જેવું છે એટલે ચિત્ર ઉપરથી આપણને ખબર પડે એનો એરો એ બાજુ છે એટલે કે આ હાથી બોલેલું છે આ કીડીએ બોલેલું છે। તો પેલા એક કરેલું છે ત્યાં જોઈએ આપણે ચંદુ હાથી અને ટીકુ કીડી બે દોસ્ત જંગલમાં રહે। એટલે એક હાથી અને કીડી હતા, હાથીનું નામ હતું ચંદુ અને કીડીનું નામ હતું ટીકુ। એટલે બે જંગલમાં રહેતા હતા અને બંને દોસ્ત હતા, બંને ખૂબ વાતો કરે એટલે કે એકબીજા સાથે ખૂબ વાતો કરતા, વાતોના તડાકા મારી એક દિવસ કંટાળી। એટલે શું કહે છે વાતો કરતા કરતા એક દિવસ તે બંને કંટાળી ગયા। ત્યાર પછી છે કીડી બોલે છે, પેલું છે ને બોક્સ તેમાં તો કે એ ચંદુ ચાલ ને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી ગયો। કીડી શું કહે છે કે ચંદુ એ કે ચાલ ને આપણે કંઈક રમત રમીએ, એમ કંઈક આપણે રમીએ, વાતો કરતા કરતા તો હું કંટાળી ગઈ છું। હવે હાથી કહે છે હા 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 ચાલ ને ના કોણે પાડી, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા। હાથી શું કહે છે હા એ કે હું ક્યાં ના પાડું છું રમવાની, ચાલે એ કે હું તો તૈયાર જ છું, ચાલ આપણે કુસ્તી રમીએ। કુસ્તી રમત એટલે શું કે એકબીજા સાથે બાજવાનું, એમ આપણે લડવાનું એવી રીતે। પછી કીડી બોલે છે નીચે નારેના ચંદુડા તું પણ શી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી થપ્પો રમીએ થપ્પો। એટલે શું કહે છે કીડી કે નાના એ કે તું શું મસ્કરી કરે છે, એમ કે હાથી તો એમ કે છે તારી જોડે મારે કુસ્તી કેમ રમી, કેમ કે હાથી તો મોટો છે કીડી તો નાની હોય એટલે કે મારે તારી સાથે કેમ કુસ્તી રમીએ, આપણે થપ્પો રમીએ થપ્પો એટલે કે આપણી ભાષામાં આપણે કહેતા હોય થપ્પો જા એટલે કહેવાય શું તો કે સંતા કુકડી। પછી બાજુમાં આપેલું છે બીજું ચંદુ થપ્પો રમવા તૈયાર થયો, ટીકુએ દાવ દીધો। એટલે શું કહે છે ચંદુ થપ્પોદાર રમવા તૈયાર થઈ ગયો, ટીકુ થઈ દાવ આપતી હતી, ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઉભો રહ્યો। હવે ચંદુ એટલે હાથી, એટલે હાથી તો મોટો હોય એટલે એ ક્યાં સંતાઈ ગયો, એક પહોળું સરસ મજાનું ઝાડ હતું એકદમ એની પાછળ જઈને સંતાઈ ગયો। હવે કીડી બોલે છે દાવ જતી હોય ને એટલે ઘેન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે, 1 2 3 આવું કે 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું છું। એટલે કે આપણે થાપો દાવ દેતા હોય ત્યાં આપણે બોલ સંતા કુકડી દેતા હોય એમાં દાવ દેતા હોય ત્યારે એમ કે છે કે દાવ દેનાર છે બોલતો હોય બધું 1 2 3 4 હું શોધવા આવું છું એટલે એવી રીતે આ કીડી છે બધું બોલે છે। પછી કીડી છે હે 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 તું તો ચંદુ સાવ ઘોડો રહ્યો, એટલે કીડી છે એ તો હસે છે ને પછી શું કહે છે ચંદુ તું તો સાવ ઘોડો છો, તમે તો સંતાતાય નથી આવડતું, પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે। એટલે શું કહે છે કીડી ચંદુને ટીકા ટીકુ થઈ ચંદુને શું કહે છે કે તને એમ કે સંતાતાય નથી આવડતું, તે પહોળું ઝાડ તો શોધ્યું પણ તારી સૂંઢ અને પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી એ ઝાડો છે। એટલે શું કહે છે કીડી છે એ હાથીને તો આ ઝાડ કરતા પણ ઝાડો છે, હી 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 ચંદુનો થપ્પો ચંદુનો થપ્પો એટલે કે ચંદુ પકડાઈ જાય છે એટલે કીડી ચંદુનો થપ્પો કરી દે છે। પછી ત્રીજું છે નીચે
ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ નીચે ઊભો રહ્યો. હવે ચંદુ પકડાઈ ગયો એટલે ચંદુનો દાવ આપવાનો વારો આવ્યો એટલે કે તે વૃક્ષ પાછળથી આવી અને દાવ આપે છે. પછી તે દાવ આપતા બોલે છે, જો ટીકોડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, એન ઘેન દીવા ઘેન સંતાઈ કે એક બે ત્રણ ચાર દસ એ હું આવ્યો એટલે દાવ આપતા તે બોલે છે. હવે બાજુમાં ચોથું છે, ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગયો. ટીકુ ક્યાં સંતાઈ ગઈ? ઝાડના પાન નીચે. એટલે કે ટીકુ તો એટલે કે કીડી તો સાવ નકડી હોય એટલે કે ઝાડનું પાંદડું હોય નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી, આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને. એટલે શું કહે છે, ચંદુ તો બધે જ જોઈ લે છે, કીડીને આજુબાજુ જોઈ લે છે, કાગળ પાછળ ઉપર નીચે આમ તેમ બધે જોઈ લે છે, પણ ટીકુ ક્યાંય દેખાતી નથી. એ થાકીને હાંફવા લાગ્યો એટલે કે એ તો ગોતો ગોતો હાંફી ગયો. તેની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો જેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું ઉડ્યું. એટલે શું કહે છે કે તેની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો ને તો બધા પાંદડા હતા એ જ્યાં આજુબાજુના એ બધા પાંદડા પવનથી ઉડી ગયા. એટલે જે કીડી જે પાંદડા નીચે સંતાડી હતી એ પાંદડું પણ ઉડી જાય છે. હવે જોઈએ આપણે પાંચમું, એકવાર ચંદુ હાર્યો એકવાર ટીકુ હાર્યો. એટલે કે પાંદડું ઉડી ગયું કીડી ઉપરથી એટલે કે પછી કીડી પકડાઈ જાય છે એટલે કીડી પછી એટલે કે એક વખત ચંદુ હારી ગયો એક વખત ટીકુ હારી ગઈ. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. વળી બંને થોડું પાણી પીયું પછી પાણી પીધું પછી પાછા રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. ચંદુ છે એ બુદ્ધિથી કામ ચલાવે છે કે મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછ મો કાન સંકોરી બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લ્યો. હવે પાછો કીડીનો દાવ આવ્યો એટલે હાથીને સંતાવવાનું થયું. એટલે કે હાથી છે એ સંતાવા જાય છે એને શું બુદ્ધિ વાપરી? તો કે મોટા મોટા પથ્થરો હોય છે એ પથ્થરોની વચ્ચે છે પોતે એમ કે છે પોતાના કાન પૂંછડી અને મોઢું એ બધું છે ને સંકોરીને અંદર લઈ અને પછી પથ્થરની જેમ આખો ગોળ ગોળ બેસી જાય છે. એટલે કોઈને ખબર ન પડે, બધાને એમ થાય કે આ પથ્થર છે. હવે કીડી દાવ દે છે એટલે બોલે છે, એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખ ખોલું છું. એટલે પછી ચંદુ કીડી છે બોલે છે અને પછી શું કે છે, સંતાઈ ગયો હવે હું આંખ ખોલું છું. હવે બરાબર સંતા છે હો, ઉછળી પણ દેખાવી ના જોઈએ. હિ હી હી. એટલે શું કે છે કે હવે તું બરાબર દેખા સંતાઈ જશે, હવે મને તું દેખાવો ના જોઈએ, તારી ઉછળી પણ ના દેખાવી જોઈએ. આ બાજુમાં છઠું છે, ટીકુએ આંખો ખોલી. હવે ટીકુ છે એ દાવ દેતી હોય તો આંખો ખોલે છે. બધે સિંહ ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું તેની પૂંછડી દેખાતી ન હતી. એટલે શું કહે છે કે આ ટીકુ છે એ તો ચંદુને બધે શોધતી હતી પણ એમ કહે છે કે એને ચંદુ તો ક્યાંય દેખાતો નતો, ચંદુ તો શું એની પૂંછડી પણ નથી દેખાતી. ટીકુએ તો એક મસ્ત મોટા બચરા પર ચડીને પણ જોયું. એટલે શું કહે છે, ટીકુએ તો એક મોટો બધો પથ્થર હોય તેની પણ ચડીને જોયું પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. હાથીને તે પથ્થર પરથી નીચે ઉતરી. એટલે શું કહે છે પણ એમ કહે છે કે તેને ચંદુ આ છે એ હાથી તો ક્યાંય મળ્યો નહીં. પછી તે થાકી ગઈ અને પછી પથ્થર પરથી નીચે ઉતરી જાય છે. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી? એટલે શું કહે છે કે આવડો મોટો ચંદુ છે એ ક્યાં સંતાયો હશે, એમ દેખાતો કેમ નથી? હવે જો ઈવડું નાનું બોક્સ છે ને એ પણ હાથી તરફ જ છે. એવું શું કામ? કેમકે જે કીડી છે એ હાથી ઉપર ચડી હતી અને હાથી છે એ જ પથ્થર હતો, એમ બસ પથ્થર બનેલો. કેમકે કીડીને ખબર નહોતી એટલે કીડી છે એ પણ હાથીની ઉપર છે એટલે કે પથ્થરની ઉપર છે. હવે જોઈએ આપણે સાતમું, ટીકુ જે પથ્થર પર ચઢેલી હતી તે પથ્થર ઉભો થયો. એટલે શું કહે છે, ટીકુ છે કીડી જે પથ્થર ઉપર ચડીને હાથીને ગોતી હતી ને એટલે એમ કહે છે કે આ હાથ ક્યાંય મળતો કેમ નથી. એટલે એ હાથી છે એ જ શું હતો, પથ્થર હતો. આપણે ઉપર આગળના ચિત્રમાં જોયું એટલે એમ કહે છે કે એ જ પથ્થર ઉભો થયો એટલે કે પથ્થર છે એ ઉભો થઈ ગયો. અરે એ તો ચંદુ હતો, તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો હું જીતી ગયો. એટલે શું કહે છે, એ પથ્થર છે એ ચંદુ હતો અને પછી તે જોર જોરથી બોલવા માંડ્યો કે હું જીતી ગયો હું જીતી ગયો. પછી કીડી કહે છે, સારું સારું કઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવવાનો, તું આંખો બંધ કર. હવે શું કહે છે કે સારું સારું એમ કોઈ વાંધો નહીં, તું જીતી ગયો, હવે મારો વારો છે સંતાવવાનો, તું આંખો બંધ કરી દે. હવે આઠમું છે બાજુમાં, ટીકુએ અકલ વાપરી. હવે પાછી ટીકુ છે એ પણ પોતાની રીતે અકલ વાપરીને કામ ચલાવે છે. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગયો. હવે તે ક્યાં સંતાઈ છે કે હાથીના પગ ઉપર ચડી અને હાથીના કાનની પાછળ સંતાઈ જાય છે. ચંદુની ચામડી જાડી એને ખબર પણ ન પડી. એટલે શું કહે છે કે ચંદુ એટલે કે હાથીની ચામડી તો કેવી હોય, જાડી હોય, એટલે એની પર કીડી ચડી જાય તો એને હાથીને કાંઈ ખબર પડે નહીં એટલે તે કાન તેની કાન પાછળ સંતાઈ ગયું. ચંદુએ આંખો ખોલી, ટીકુને ખૂબ શોધી. હવે ચંદુ છે એ દાવ દીધી અને આંખો ખોલી અને ટીકુને ઘણી શોધે છે.
આંધાની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું, ટીકુડી તું દેખાતી કેમ નથી? એટલે શું કહે છે કે બધે એમ કે છે કે ઝાડ નીચે ઉપર ડાળીઓ પાંદડે બધે જોવે છે, આંખો ઝીણી કરીને જોવે છે, પણ એ કહે છે કે ટીકુ કેમ દેખાતી નથી? હું તો હાર્યો, તું જીતી, ટીકુબાઈ બહાર આવ હવે. એટલે શું કહે છે, હું હારી ગયો, તું જીતી ગયો, હવે તું બહાર આવી જા. પછી જો હવે પાછું નીચેનું બોક્સ છે ને એ પાછું ત્યાં હાથી તરફ જ જાય છે. શું કામ કે કીડી કહે છે, પણ કીડી છે એ તો હાથીના કાનની પાછળ છે, એટલે એ બાજુ હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ રહી હું. હવે કીડી છે કાનની પાછળ થઈને બોલે છે કે હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ હું આ રહી તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચઢીને સંતાઈ છું. હી હી હી, એટલે શું કહે છે કીડી કે તને તો ખબર નથી કે હું તારા કાનની પાછળ સંતાઈ ગઈ છું. એ તો ઠીક છે, પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. હાથી શું કહે છે હવે પાછળ છે દસમું, કે એ તો ઠીક છે, પણ જો આપણે ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી પાડી આપે તે જીતે. હા હા હા, હાથી શું કહે છે કે જે સૌથી મોટું એમ કે છે કે ઝાડ પાડી દે એ જીતે. એટલે એમ કે છે કે હું જીતી જાત. હવે કીડી કહે છે હી હી, એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. હવે કીડી શું કહે છે, એ ઝીણી હોય એ નાની હોય એટલે પોતાની રીતે કહે છે. જો એ તો આપણે દર 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 એટલે કે કીડીનો દર હોય ને તે કે એ રમ્યા હોત તો એ હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. એટલે કીડી શું કહે છે, જે નાનામાં નાના દરમાં ઘૂસી જાય એટલે એમ કે છે એ જીતી જાય. એટલે આથી તો ત્યાં જઈ શકે નહીં, એટલે પછી તે પોતે પણ હસે છે. હવે નીચે એ સાંભળી ચંદુ હસી પડ્યો. હવે આ સાંભળી ચંદુ હસી પડે છે. હા હા હા, તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. પછી આવી રીતે પછી તે હસે છે ને પછી એની સૂંઢમાંથી પવન છૂટે છે. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન તે ઉડ્યા. એટલે શું કહે છે કે હાથીની સૂંઢમાંથી પવન નીકળે છે એટલે આજુબાજુની જમીન છે એ ચોખ્ખી થઈ જાય છે. ટીકુબેન સામે હોય છે તો એ પણ ઉડી જાય છે. આવી રીતે આ હાથી વાર્તા એન્ડ ગેમની વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.